હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આજે મિત્રો આપણે માહિતી મેળવીશું હવે પછીની ભરતીમાં મિત્રો શિક્ષક બનવું પડશે અઘરું કારણ કે સરકારે નવા નિયમો લાગુ કરી દીધા છે વિદ્યા સહાયકની નિમણૂક માટે નવા નિયમ સાથે નવો ઠરાવ સરકારે બહાર પાડે છે કે જેમાં બીટેક બીબીએ બીસીએ પાસ ઉમેદવાર પણ હવે ધોરણ છથી આઠમાં શિક્ષક બની શકશે તેના કારણે હવે પીટીસી અથવા બીએ બીકોમ કરેલા અને ત્યારબાદ બીએડ કરીને શિક્ષક બનવા માગતા ઉમેદવારોની સંખ્યા હવે જો બીટેક બીબીએ બીસીએ પાસ ઉમેદવાર વધી જશે તો ઉમેદવારની સંખ્યામાં વધારો થશે તેથી કોમ્પિટિશન પણ વધવાની છે અને શિક્ષક બનવું હવે અઘરું બનશે થોડું ગુજરાત જિલ્લાની પંચાયત હેઠળની સરકારી પ્રાથમિક સ્કૂલો અને કોર્પોરેશન હસ્તકની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ સત્યાઠમાં વિદ્યા સહાયકની નિમણૂક માટેની લાયકાતમાં સરકારે કેટલીક નવી લાયકાતો ઉમેરી છે અને જે સાથે ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં વિદ્યા સહાયકને નિમણૂક માટેનો વિગતવાર નવો સંકલિત ઠરાવ જાહેર કર્યો છે નવી લાયકાત મુજબ બી બીટેક બીબી બીબીએ બીસી અને હોમ સાયન્સ ગ્રેજ્યુએટ ઉમેદવાર પણ હવે ધોરણ 6 થી આઠમાં શિક્ષક બની શકશે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેટવન અને પરીક્ષાની માંડીને વિદ્યા સહાયકો શિક્ષકોની ભરતીમાં નિયમો નિમણૂંકો લાયકાતના નિયમોમાં અનેક વાર ફેરફારો સુધારા વધારાને લઈને ઘણી મૂંઝવણો અસ્પષ્ટતા ઊભી થઈ છે ધોરણ 8 આઠમાં શિક્ષક બનવા માટેની લાયકાત બી બીટેક બીબીએ બીસી અને હોમ સાયન્સ સહિતના ગ્રેજ્યુએટ માટેની જોગવાઈ ન હોવાથી આ મુદ્દે સરકારે રજૂઆત કરવામાં આવી હતી જેમને પગલે મોડે મોડે અને ટેટ ફોર્મ પણ ભરાઈ ગયા બાદ સરકારે નવી લાયકાતનો ઉમેરો કર્યો અને આ સાથે નવો ઠરાવ પસાર કર્યો અત્યાર સુધી વિદ્યાસાગરની ભરતીમાં સાત થી આઠ જિલ્લા જુદા જુદા ઠરાવો થઈ ચૂક્યા છે ત્યારે હવે અગાઉના કેટલાક ઠરાવોને રદ કરતા નવો સંકલિત ઠરાવ કર્યો છે કે જેમાં એક થી પાંચ વિદ્યાસાગર શિક્ષકની ભરતી માટે ધોરણ બાર પાસ અને પીટીસી પાસ અથવા ચાર વર્ષની બી બી એડ અથવા બી વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન કોર્સ કરેલો હોવો જોઈએ ધોરણ બારમાં વીસ ટકા ગ્રેજ્યુએશનના પાંચ ટકા પીટીસીના પચીસ ટકા અને ટેટ વન પરીક્ષાના પચાસ ટકા ગુણ ગણાશે જ્યારે ધોરણ છથી આઠમાં શિક્ષક વિદ્યાશાખામાં બીસીએ અથવા બીઈ બીટેક અથવા બીએ એ અથવા બીસીએ અથવા બીએ અથવા બીઆરએસ રૂરલ સાયન્સ અથવા હોમ સાયન્સની ગ્રેજ્યુએટની ડિગ્રી લેવલ અને પીટીસી કે બીએડની તાલીમ ડિગ્રી હોવી જોઈએ ગ્રેજ્યુએશન ડિગ્રીના વીસ ટકા માસ્ટર ડિગ્રીના પાંચ ટકા બીએડ પીટીસીના પચીસ ટકા ટેટ ટુ પરીક્ષાના પચાસ ટકા ગુણ ગણાશે સરકારે ધોરણ છ થી ના શિક્ષક બનવા માટે લાયકાતમાં બી બીટેક બીબીએ બીસી અને હોમ સાયન્સની ડિગ્રી પણ સમાવી છે જે અગાઉ ન હતી પરંતુ એનસીટી દ્વારા તમામ ગ્રેજ્યુએશનને છૂટ અપાઈ હોય અને તમામ ગ્રેજ્યુએટ બીએડ કરી શકતા હોવાથી આ ચાર ડિગ્રીના ઉમેદવારને પણ શિક્ષક બનવા માટે છૂટ હોય ટેટ ટુ પરીક્ષા માટે ઉમેદવારો વચ્ચે જ્યારે આ નવા ઠરાવને પગલે સરકારની સૂચનાથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટની ફોર્મ ભરવાની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે તે ફરીથી શરૂ કરતાં હવે ઓગણત્રીસ માર્ચ સુધી તે ફોર્મ ભરી શકશે એટલે કે મિત્રો હવે શિક્ષક બનવું પડશે અઘરું થેન્કસ ફોર વોચિંગ દિસ વિડીયો થેન્ક્સ એન્ડ ગુડ બાય